મગજ બાપાના ધૂપોત્સવ નિમિત્તે પધારેલ કયલ ધામથી રમણ માળી ગૌતમભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી અને મંચસ્થ મહાનુભાવો તથા ભાઈઓ બહેનો અને મારા જય સવયાનાથ, આમ તો ભગત બાપાની જીવન ચરિત્ર વિશે બધાએ ખૂબ અગાઉ કહી દીધું છે, પણ વાળાભાઈ તમે વાત કરી કે ભગત બાપાને કોઈ દવા લાગુ ન પડી, કે સંત સવયાનાથ પછીના ચોથી પેઢીના મહંત હતા ગોવિંદ્યાનાથ, રમણવાડી સાંભળ, ગોવિંદ્યાનાથ ગાદી હતા તારે આપણે ગતની વાડીના બધા લોકો બધા પધારે, બધા બ્રાહ્મણો ઝાંઝરકાના બ્રાહ્મણો બધા બાપુ જોડે સત્સંગમાં બેસતા ને બધું એવું કરતા, ગોવિંદ્યાનાથના જમણા પગના અંગૂઠે એક ગુમડું થયું, પગના અંગૂઠા ગુમડું થયું, એટલે કોઈ સત્સંગી આયા દાદાના દર્શને ને કોઈ પૂછ્યું બાપુ તમે સંત થઈને કે તમારા પગે છે ગુમડું થયું છે કે બાપુ આ કે, તો ગોવિંદ્યાનાથે એ વખતે એવું કીધું વાળાભાઈ તમે કહેશો ને ભગત બાપાને દવા લાગુ ન પડી, ગોવિંદ્યાનાથને એ વખતે પગે જમણા પગના અંગૂઠે ગુમડું થયું એટલે ગોવિંદ્યાનાથે એવું કીધું કે આ જેટલા બધા મને પગે લાગવા કે દર્શન કરવા આવવાનું મને જે આ પગે અંગૂઠા અડીને પગે લાગે ને એ બધાના હવના મન રહ્યા એ ખરખા હોતા નથી, કોઈ હવ હવ અલગ ભાવેથી સ્વાર્થ ભાવેથી કોઈક નિસ્વાર્થ ભાવેથી બધા મને પગે અંગૂઠા લાગીને પગે લાગતા હોય છે, એટલે એ બધાનું દુઃખ રહ્યું ને એ મેં મારા પગના અંગૂઠામાં લઈ લીધું છે, કે એમ ભગત બાપા રહ્યા ને એ હવનું દુઃખ પોતાની અંદર લઈ પછી આ ગતની વાડીમાંથી વિદાય લીધી છે, એટલે આપણે એવું તો ન કેવું જોઈએ ગૌતમ કાકા કે ભગત બાપાને કોઈ દવા લાગુ પડી નથી, એટલે આપણે એવું કેવું છે કે ભગત બાપા હવનું દુઃખ લઈ પછી આપણી ગતની વાડીમાંથી વિદાય લઈને ગયા છે, એવું કઈ અકાય હાસું કે નહીં હાસું હાસું, એટલે મારે લાંબુ કઈ કેવું નથી ગૌતમ કાકા, એટલે આપણે ભગત બાપાના ધૂપોત્સવ નિમિત્તે આવું પધાર્યા છો, હું કોઈને ફોર્સ કે બધાને કોઈ તાણ કરતો નથી, આપણે બધાએ ભગત બાપા આયુર્વેદિક ક્ષેત્રે ખૂબ આગળ વધેલા બધા જાણીએ છે, એટલે મારા બધાને એટલું જ કેવું છે કે ભગત બાપાની સમાધિ આગળ પ્રાર્થના કરીને હોઉં એક કાંઈક મનમાં સંકલ્પ બાંધીને જજો કે ભગત બાપાનો એમ થાય કે મેં આ કંઈક પુનદાન કર્યું હતું ને બધાની સેવા કરી હતી મારી સેવા ફળી, એટલે આપણે હવે કાંઈક જે કાંઈ વ્યસન હોય ને એ ભગત બાપાની સમાધિ એમ પગે લાગીને ભગત બાપાના ચરણોમાં દિવ્ય ચેતનાના એવા એક મહાન સંત થઈ ગયા એમના ચરણોમાં હું વંદન કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું, જય સવયાનાથ.